વિરામ બાદ આગળ વાત કરીએ મેઘરજની. મેઘરજ તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટની ઉજવણી કરી. ભારે વરસાદમાં પણ મસ્ત બનીને સમાજનો અનેરો ઉત્સવ વેશભૂષા સાથે મેઘરજ નગરમાં સમાજના આગેવાનો યુવાનો રહી એક આદિવાસી સમાજની આગવી ઓળખ નમૂનારૂપ નગર જોવા મળ્યો હતો. મેઘરજ પંચાલ રોડથી મેઘરજ નગરના મુખ્ય માર્ગે થઈને મામલતદાર કચેરી જઈ આદિવાસી સમાજના પ્રશ્નો અંગે સમાજલક્ષી આવક મર્યાદાની વિષાંગતા આદિવાસી વિસ્તારોમાં પાણી માટે રજૂઆત પેસા એક્ટના અસરકારક ઉપયોગ થાય તેવા અનેક મુદ્દા સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. મેઘરજ તાલુકામાં તાલુકા લેવલે આદિવાસી દિવસ ઉજવવા માટે જે આદિવાસી દિવસ જાહેર કર્યો છે તેના માટે આજે બધા આદિવાસી સમાજના બધા આગેવાનો અને યુવાનો બધા ભેગા થયા હતા અને જે કંઈ આદિવાસીની જે સમસ્યા છે એના ઉકેલવા માટે એક મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર પણ આપી છે અને સુખ શાંતિથી અમે અમારી જે પ્રોગ્રામ કરવાનો તો એ કરીને શાંતિથી પૂર્ણ કરેલ છે. સંયુક્ત રાષ્ટ્રના નિયમ દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજરોજ મેઘરજ તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ મેઘરજ તાલુકા વતી એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને એક ભવ્ય રેલી અને ત્યાર પછી મામલતદારશ્રીને આવેદનપત્ર અલગ અમારા સમાજના જે વિવિધ પડતર પ્રશ્નો છે એ બાબતે મામલતદાર મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપેલું અને આજે આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂરો કરેલ છે.